स्वागत नमस्कार। धोरण पहेलू आजनो विषय गणित गम्मत। आजनो टॉपिक चेप्टर पहेलू आकारो अने जग्या। तो आगळ आपणे भणी गया हता अंदर अने बहार विषे, नानू अने मोटू विषे, एना पछी सौथी मोटू अने सौथी नानू, त्यार पछी ऊपर अने नीचे, नजीक अने दूर, सौथी नजीक अने सौथी दूर। तो हवे पछी आवे छे ऊपर अने नीचे, एटले के ऊपर कोने कहेवाय अने नीचे कोने कहेवाय। तो बधा बाळकोए बुकनी अंदर जोवानुं छे। तो तमे बधा आ चित्र जोई रह्या छो। तो के टेबल थी ऊपर शुं छे? तो के टेबल थी ऊपर एक पंखो छे। હવે શું કીધું છે? ટેબલ ની ઉપર એક પંખો છે। હવે શું કીધું છે? પંખાની નીચે। તો કે પંખાની નીચે શું છે? તો કે ટેબલ છે, ટેબલ ઉપર બેઠેલા બાળકો છે। અને પંખાની નીચે એક છોકરો બેઠો છે। હવે શું કીધું છે? કે ટેબલ ની ઉપર, તો કે ટેબલ ની ઉપર કોણ છે? તો કે એક બિલાડી છે। હવે શું કીધું? ટેબલ ની નીચે, તો કે ટેબલ ની નીચે કોણ છે? તો કે પુસ્તક છે, બેગ છે, એક ઉંદર બેઠો છે, વોટર બેગ ઢોરાઈ ગયેલી છે, પુસ્તક પડી છે, એક છોકરો બેઠો છે। તો કે ટેબલની નીચે આ બધી વસ્તુઓ છે। તો આપને હવે ખબર પડી ગઈ છે કે ઉપર કોને કહેવાય અને નીચે કોને કહેવાય। ત્યાર પછી આવે છે નજીક અને દૂર, ઉપર અને નીચે। તો હવે આપણે નજીક અને દૂર અને ઉપર અને નીચે વિશે શીખવાનું છે। તો કે નજીક શું છે કૂવાની? તો કે એક સ્ત્રી પાણી ભરી રહી છે, એ કૂવાની નજીક છે। તો કે દૂર શું છે? તો કે એક સ્ત્રી પાણી ભરીને જઈ રહી છે અને એક ભાઈ બળદ હાંકી રહ્યા છે। તો કે એ કૂવાથી નજીક છે અને કૂવાની નજીક બે બાળકો રમી રહ્યા છે। હવે ઉપર, તો કે ઝાડ ઉપર એક ચકલી બેઠી છે અને ઝાડની નીચે, તો કે બે છોકરા રમી રહ્યા છે અને એક સ્ત્રી પાણી ભરી રહી છે। તો આ નજીક અને દૂર અને ઉપર અને નીચે એના વિશે આપણે શીખી ગયા। ત્યાર પછી આવે છે આપણી આસપાસના આકારો। તો સૂચના વાંચી અને તમે તમારી બુકની અંદર તમારે આકારો જોડવાના છે। આકારો ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો। આકારોને શું કરવાનું છે? આકારો છે એમાં ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકવાનો છે। જે આકાર જેવો હોય એની સાથે તમારે જોડી દેવાનો છે। ચોરસ હોય તો ચોરસ સાથે જોડી દેવાનો અને ગોળ હોય એને ગોળ સાથે જોડી દેવાનો છે। તો આ તમારે કરવાનું છે બધા સ્ટુડન્ટે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, એક સરખા આકારોને લીટી દોરી અને જોડો। એવી જ રીતે નીચે પણ એમ જ કરવાનું છે। ગોળને ગોળ સાથે જોડી દેવાનું છે અને ચોરસને ચોરસ સાથે જોડી દેવાનું છે। તો બધા સ્ટુડન્ટે બુકની અંદર તમારે કરવાનું છે। ત્યાર પછી આવે છે વર્ગીકરણ। સરખા આકારો જોડી અને તેને જુદા પાડો। શું કીધું છે? કે સરખા આકારો હોય ગોળ, ચોરસ, ત્રિકોણ, તો એ બધા આકારોને તમારે જોડી જોડી અને એને દૂર પાડવાનો છે। ગોળને ગોળ સાથે જોડી દેવાનું છે, ચોરસને ચોરસ સાથે જોડી દેવાનું છે, લંબચોરસને લંબચોરસ સાથે જોડી દેવાનું છે। એવી જ રીતના બધા આકારોને તમારે જોડી જોડી અને અલગ પાડવાના છે। એના પછીનો પ્રશ્ન છે સરખા આકારો જોડી અને બનાવો। આગળ આપણે શીખી ગયા એવી જ રીતે નીચે પણ તમારે જોઈને કરવાનું છે। ત્યાર પછી ગબડાવું અને સરકાવું। તો કે ગબડાવું કોને કહેવાય અને સરકાવું કોને કહેવાય? તો કે ગબડાવું કઈ વસ્તુ હોય? તો કે જે ગોળ વસ્તુ હોય જમીન ઉપરથી ઢળી જતી હોય એને ગબડાવું કહેવાય અને સરકાવું કોને કહેવાય? તો કે ચોરસ હોય, એક જગ્યાએ સ્થિર પડી હોય તેને શું કહેવાય? સરકાવું। તો કે હવે આપણે જોઈએ ગબડતી હોય તેવી વસ્તુ ઉપર રાઈટની નિશાની કરવાની છે। તો કે પેન્સિલ, તો કે પેન્સિલ ઢળે નહીં। બોલ, તો કે બોલ આપણે જમીન ઉપર મૂકી તો કે એ ઢળી જાય। માખણ, તો કે માખણ નહીં। ડુંગળી, તો કે હા ડુંગળી પણ ઢળી જાય। તો કે આપણે કઈ વસ્તુ, બે વસ્તુ ઉપર રાઈટ કરવાનું છે? તો કે દડા અને ડુંગળી પર। હવે આવે છે સરકતી હોય તે વસ્તુ પર રાઈટની નિશાની કરો।
तो के चोरस होय जे वस्तु स्थिर रहती होय ते वस्तु ऊपर राइट करवानो छे। तो के काकड़ी तो के ई आवशे नहीं, टमेटो नहीं आवे। तो के पेटी तो पेटी ऊपर राइट करवानी, अने पावर तो एना ऊपर पण राइट आवशे। बधा स्टूडेंटे आ करवानुं रहेशे। त्यार पछी आवे छे समझदार दादी। हवे अहीं आपणे एक वार्ता विशे जाणीशुं अने गबड़ावू तेना विशे पण आमां आवशे। एक घेटानुं बच्चुं हतुं ते पोतानी दादीमाने मळवा जई रह्युं हतुं। एक घेटुं हतुं ते तेनी दादीमाने मळवा जई रह्युं हतुं। જંગલમાં રસ્તામાં તે જઈ રહ્યું હતું તેને એક વરુ મળ્યું। જ્યારે એ તેને દાદીમાને મળવા જતું હતું ત્યારે તેને રસ્તામાં એક વરુ મળ્યું અને વરુ કહે છે હું તને ખાવા જઈ રહ્યો છું। વરુ શું કહે છે ઘેટાને કે હું તને ખાવા જઈ રહ્યો છું। ત્યારે ઘેટુ કહે છે કૃપા કરીને મને જવા દો, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું। ઘેટુ કહે છે કે કૃપા કરી અને મને જવા દો, હું મારી દાદીમા પાસે જઈ રહ્યો છું। જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાઈ જજો। ઘેટુ કહે છે જ્યારે હું પાછો આવીશ ત્યારે મને ખાઈ જજો। ત્યારે વરુ કહે છે ભલે તું જઈ શકે છે। ભલે શું કહે, વરુ શું કહે છે કે કઈ વાંધો નહીં તું જઈ શકે છે। જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેણે દાદીમાને વરુની વાત કહી। એટલે કે ઘેટુ કહે છે જ્યારે તે દાદીમાને મળીને આવવાની તૈયારી કરતો હતો ત્યારે તેને આ વરુની વાત દાદીમાને કહી અને દાદીમાએ તેને એક યુક્તિ કહી, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા। તેણે તેમ કર્યું। દાદીમા શું કહે છે કે તું આ ઢોલકમાં સંતાઈ જા અને ઘેટુએ તેમ કર્યું। દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું અને ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું, એટલે કે ગોળ ગોળો તરફ રસ્તા ઉપર જવા લાગ્યું। ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું છે। ઘેટુ જોવે છે કે વરુ તેની રાહ જોઈને બેઠું હતું। શું તે કોઈને ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? વરુ શું કહે છે ઢોલકને કે તમે કોઈએ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? ત્યારે ઢોલક કહે છે ના। વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ દોડવા લાગ્યો। વરુને શક ગયો એટલે તે ઢોલકની પાછળ પાછળ દોરવા લાગ્યો। વરુ તેને પકડી લે તે પહેલા ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાની દાદીમાને આભાર માન્યો। હવે વરુ પકડી લે તે પહેલા ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તે પોતાની દાદીમાને આભાર માને છે। ત્યાર પછી આવે છે આકારો। તો કે એક સરખા માપના આકારોની જોડી બનાવો। એક સરખા આકારો હોય તેને તેની સાથે તમારે બધાએ જોઈ અને એક સરખા આકારને જોડી દેવાના છે। હવે એવી જ રીતે એક સરખા આકારોની જોડી બનાવો। પાછળ આપણે શીખી ગયા એવી જ રીતે ગોળને ગોળ સાથે જોડી દેવાનું છે, લંબચોરસને લંબચોરસ સાથે, ત્રિકોણને ત્રિકોણ સાથે, એવી જ રીતના એક સરખા આકારોની જોડી બનાવી અને જોડી દેવાનું છે। ત્યાર પછી આવે છે સૌથી નાના આકારોમાં રંગ પૂરો। તો કે ત્રણ આકાર આપ્યા છે, ત્રણ બોક્સ આપ્યા છે, એમાંથી સૌથી નાનું બોક્સ હશે તેમાં તમારે રંગ પૂરવાનો છે। એના પછી ગોળ, તો કે સૌથી નાનું ગોળ હશે તેમાં તમારે રંગ પૂરવાનો છે। તેના પછી ત્રિકોણ, તો કે સૌથી નાનું ત્રિકોણ પર રંગ પૂરવાનો છે। એના પછી પંચકોણ, તો કે સૌથી નાનું પંચકોણ હશે એમાં તમારે રંગ પૂરવાનો છે। એના પછી સમાન આકારોને જોડો। તો કે એવી જ રીતના હવે પાછળ આપણે શીખી ગયા એવી જ રીતના બે સરખા આકારો હોય એને તમારે જોડી દેવાનું છે। ત્યાર પછી આવે છે રંગ પૂરો। તો કે અહીંયા તમારે ચિત્ર આપેલું છે અને ઉપર તમને સૂચના આપી છે। તો કે ત્રિકોણમાં કેવો રંગ પૂરશો? તો કે લીલો। ગોળમાં લાલ અને લંબચોરસમાં વાદળી। તો તમારે બધાએ આ રંગ પૂરવાનો છે। એના નીચે એવી જ રીતના હોળીનું ચિત્ર આપ્યું છે, તો એમાં ત્રિકોણમાં લીલો રંગ, ગોળમાં ગુલાબી અને લંબચોરસમાં પીળો રંગ। તો બધા સ્ટુડન્ટે આ રંગ પૂરવાનો રહેશે। આજનું હોમવર્ક બધા સ્ટુડન્ટે પાના નંબર 19 સુધીનું પૂર્ણ કરવાનું રહેશે।